હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને એકદમ ટેસ્ટી શક્કરિયાનો શીરો કેવી રીતે બનાવવો એની રેસીપી કહીશ. તો તમે આ શિવરાત્રી પર કે કોઈ ભી વ્રતમાં આ શક્કરિયાનો શીરો સ્વીટ તરીકે બનાવીને સર્વ કરી શકો છો. તો તમે આ ટેસ્ટી શક્કરિયાના શીરાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો શક્કરિયાના શીરા માટે મેં અહીંયા 500 ગ્રામ શક્કરિયા લીધા છે. શક્કરિયાને મેં પાણીમાં બોળી રાખી એની બધી જ માટી કાઢી લીધી. પછી એનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કાપી લેવાનો અને આ રીતે મોટું બહુ શક્કરિયું હોય તો એના 3 થી 4 ભાગ કરી એમાં આપણે 2 કપ જેટલું પાણી નાખી શક્કરિયાને બાફી લેશું. તો શક્કરિયું જ્યારે તમે આખું નાખો બાફવા તો એને ભાર લાગે, તો આ રીતે પીસીસ કરી લ્યો તો એ જલ્દી બફાઈ જશે. તો પ્રેશર કુકરનું હું ઢાંકણ ઢાંકી દઈશ અને આપણે શક્કરિયાને હાઈ ફ્લેમ પર 1 વિસલ અને 3 વિસલ મીડિયમ ગેસ પર કરી લેશું. તો મેં વિસલ કરી લીધા અને હલકા એને ઠંડા થવા દીધા અને પછી મેં એને પ્લેટમાં કાઢી લીધા. હવે આપણે એની આ રીતે છાલ ઉતારી લેશું અને પછી આપણે શક્કરિયાને ચાણીથી ચાળી લેશું. તો એમાં જે રેસા હોય એ નીકળી જાય તો શીરો છે એ એકદમ સ્મૂધ અને ક્રીમી બનશે. એટલે આપણે છાલ ઉતારી નાખવાની અને પછી આપણે શક્કરિયાને કોઈ જાળીવાળું વાસણ લઈ લેવાનું. તો આ રીતે મેં છાલ ઉતારી લીધી છે. ચાણી કે આંખ લઈ લેવાનું, નીચે એક વાસણ મૂકી દેવાનું અને આ રીતે આપણે બાફેલા શક્કરિયાને હાથેથી આ રીતે મેશ કરી લેશું અને જે શક્કરિયામાં રેસા હોય એ નીકળી જશે. તો હું બધા એ રીતે ચાળી લઈશ. હવે આપણે એક વાસણ લઈ લેશું, એમાં 2 ટેબલસ્પૂન ઘી લઈ લેશું. ઘી હલકું ગરમ હોય ત્યારે આપણે શક્કરિયા મેશ કરેલા નાખી દઈશું અને આપણે શક્કરિયાને 2 થી 3 મિનિટ માટે સાતળી લેશું. તો 3 મિનિટ થઈ જાય એટલે આપણે 1 કપ જેટલું દૂધ નાખી દેશું અને મિક્સ કરી દૂધ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો આ રીતે મિક્સ કરી થવા દેશું. તો તમે જોઈ શકો છો હવે દૂધ ઓછું થઈ ગયું છે. હવે હું એમાં 1/2 કપ શુગર, તો આપણે ખાંડ 1/2 કપ થી 1 ટેબલસ્પૂન જેટલી ઓછી આપણે શુગર ખાંડ નાખી દેશું. તો ખાંડ છે એ તમારે તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધુ નાખી દેવાની. તો તમને કેટલું ગળ્યું ભાવતું હોય એ રીતે તમે નાખી શકો છો. તો મેં 1/2 કપમાં 1 મોટી ચમચી જેટલી મેં શુગર કાઢી લીધી અને એટલી મેં નાખી દીધી. મિક્સ કરી દેશું અને ખાંડ પીગળે ત્યાં સુધી આપણે થવા દેશું. તો ખાંડ પીગળે પછી થોડું પાણી થશે એટલે આપણે 1-2 મિનિટ થવા દેશું. ખાંડ હવે પીગળી ગઈ છે, શુગર હવે પીગળી ગઈ છે. થોડી વાર આપણે એને મિક્સરને હલવાને શીરાને ડ્રાય થવા દેશું. એકદમ સ્લો ગેસ પર 2 થી 3 મિનિટ હું થવા દઈશ. અને જો તમને આવો ઢીલો શીરો ભાવે તો શીરો તૈયાર છે. અને જો તમારે થોડો શેકાવા દેવો હોય તો તમે આ રીતે થોડી વાર એને થવા દેવાનો. તો હવે શીરો ડ્રાય થવા માંડ્યો છે અને સારી રીતે થઈ ગયો છે. હવે આપણે એમાં ગેસ બંધ કરી ઇલચી પાવડર અને ડ્રાય ફ્રૂટ નાખી દેશું. તો શીરો આ રીતે થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી અને 1/4 ટીસ્પૂન ફ્રેશ પીસેલી ઇલચી નાખી દેશું અને 2 થી 3 ટેબલસ્પૂન પિસ્તા અને બદામના સ્લાઇસ આ રીતે કરી અને નાખી દેશું. મિક્સ કરી દેશું અને ગરમા ગરમ શક્કરિયાનો શીરો તૈયાર છે. તમે એને ગરમા ગરમ સર્વ કરો, આ બહુ જ ટેસ્ટી લાગે છે. તો તમે આ શિવરાત્રી પર શક્કરિયાની શીરાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.